તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા હજુ એક નવા વ્લોગમાં. ને તમને ખબર છે કે આપણે ડેઈલી વ્લોગ અપલોડ કરી છે રહ્યા, પણ અત્યારે ભાઈઓ આપણે આપણા ટેક ચેનલ માટે વિડીયો શૂટ કરતા હતા. હું તમને બતાવું સેટઅપ થોડોક. આ રહી આપણે રિંગ લાઇટ અને આ રહ્યો ભાઈ આપણો કેમેરો જે લાગેલ પડ્યો છે. અને ભાઈ આપણે વિડીયો શૂટ કરી લીધો છે પણ એડિટિંગ બાકી છે. અને ભાઈ આપણે ડેઈલી વ્લોગ નાખી સીર્યા, તમને ખબર જશે જુઓ આપણો આ ચેનલ રહ્યું. અને ભાઈ આ આપણે રેગ્યુલર વ્લોગ નાખી સીર્યા છેલ્લા કેટલા દિવસ થયા, 5 દિવસ. કાલનો વ્લોગ આ હતો, એના પહેલાનો વ્લોગ આ હતો. અને આપણે ડેઈલી વ્લોગ ચેલેન્જ દોસ્તો સ્ટાર્ટ કર્યું છે ક્રિએટર ઇવેન્ટ પછી. ક્રિએટર ઇવેન્ટ ભાઈ આપણે વિડીયો નાખ્યો હતો, ત્યાર પછી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કર્યું. ત્યારથી આપણું ચેલેન્જ આલેસ કર્યું ને આપણે ડેઈલી વ્લોગ નાખી સીર્યા. ગમે તે થાય પણ આપણે ડેઈલી વ્લોગ નાખવા જ છે. અને રાત્રે 10 વાગે ભાઈ વ્લોગ આવી જાય છે. તમારામાંથી ઘણા લોકોને ખબર હશે, જો ખબર ના હોય તો જણાવી દઉં ભાઈ, રાતે 10 વાગે આપણે અપલોડ કરી નાખીએ છીએ ડેઈલી વ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં અને જાગતા રહેજો ડેઈલી વ્લોગ જોવા માટે, અથવા સવારે જોઈ લેજો કેમ કે સવારે પણ આવી જ જાય. અને જો ના મળે તો ભાઈ આશે આપણે ચેનલનું નામ જીજે વ્લોગ. તો ફાઇનલી દોસ્તો આપણા જે વિડીયો છે તે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. લગભગ 3:45 કેટલા વાગે ચાલુ કર્યું હતું, લગભગ 12 વાગે કે 1 વાગે યાદ નથી, પણ એટલા વાગે ચાલુ કર્યું હતું આપણે. અને ફાઇનલી એડિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ફાઇનલી ભાઈ હવે આપણને ટાઈમ મળી ગયો છે વ્લોગિંગ કરવાનો, કેમ કે આપણે મેઇન ચેનલમાં વિડીયો અપલોડ કરવાનો હતો તે કરી નાખ્યો છે. અને ભાઈ વ્લોગિંગથી યાદ આવ્યું કે તમારામાંથી ઘણા લોકો જાણવા જરૂર માંગતા હશે કે આપણે વ્લોગિંગ શેનાથી કરીએ છીએ, આપણી પાસે શું શું વસ્તુ છે વ્લોગિંગ કરવા માટે. તો ભાઈ આપણે બધી વસ્તુ રાખી દીધી છે જેનાથી આપણે વ્લોગિંગ અને મોટો વ્લોગિંગ કરીએ છીએ. તો ચાલો તમને એક એક કરીને બધી વસ્તુ બતાવું. તો શરૂઆત કરી ભાઈ આપણે માઇકથી. તો આપણી પાસે જે આ માઇક છે તે છે ભાઈ બોયાનું BY-MM1. આ રહ્યું તમને બતાવું, જો બોયા BY-MM1. અને આ માઇક ભાઈ એટલું સારું છે કે જે ભીડમાં આપણે ગયા હોય, જ્યાં અવાજ ઘણો થતો હોય અથવા હવા ઘણી ચાલતી હોય, ત્યાં ભાઈઓ ઘણું સારું એવું બેકગ્રાઉન્ડ જે નોઈસ છે તે બંધ કરી નાખે અને આપણી અવાજ સારી રીતે રેકોર્ડ કરી શકે. તો આ માઇકનો આપણે ઉપયોગ કરીએ છીએ આઉટડોરમાં ક્યારેક. અને બીજી વસ્તુ છે ભાઈ આપણો આ ટ્રાયપોડ, જે છે યુલાનજીનો MT-11. આ એક 2-in-1 ટ્રાયપોડ છે. આમાં ભાઈઓ ઇનબિલ્ટ મોબાઈલ હોલ્ડર આવે જોવા આવ્યું. આમ આપણે મોબાઈલ પણ લગાડી શકીએ અને કેમેરો લગાડવો હોય તો કેમેરો પણ લાગી જાય. અને આપણી પાસે જે આ કેમેરો છે તે છે ભાઈ નિકોનનો D5600. એના માટે જ આપણે આ ટ્રાયપોડ લીધું હતું. આ ટ્રાયપોડ ભાઈઓ આ કેમેરાનું વજન આરામથી ઉપાડી લેશે અને કઈ પ્રોબ્લેમ નથી આવતી. પણ સેફટી માટે આનો જે બેલ્ટ છે તેને આપણે હાથમાં વીંટાળી નાખીએ છીએ. જો નીકળી જાય, જો પડી જાય તો ભાઈ કેમેરાને કોઈ નુકસાન ન થાય. અને ત્રીજી વસ્તુ છે ભાઈ આ છે વાયરલેસ માઇક્રોફોન. તમારામાંથી ઘણા લોકોને ખબર હશે ભાઈ, સસ્તું ને સારું તો નહીં પણ સસ્તું કહી શકાય. 2 વિડીયોમાં આપણે ઉપયોગ કર્યો હતો, 1-2 વિડીયોમાં પછી આપણે કર્યો જ નથી આનો, કેમ કે આમાં ભાઈ અવાજ જાડો એવો રેકોર્ડ થાય છે એટલે આપણે વાપરતા નથી. પણ આપણે લીધું હતું, મેં કીધું કેવો અવાજ રેકોર્ડ થાય પણ ઠીકઠાક થાય છે. ચલો ઠીક છે, વાયરલેસ માઇક છે પણ એના કરતા ભાઈઓ આ માઇક સારું. વાયર વાળું છે, વાયર વાળામાં ભાઈ બેટરીની પ્રોબ્લેમ ના હોય, આમાં અનલિમિટેડ ટાઈમ રેકોર્ડ કરી શકીએ. પણ આમાં જો બેટરી ઉતરી ગઈ તો આપણો અવાજ રેકોર્ડ થવાનું બંધ થઈ જાય, એટલા માટે ભાઈઓ આ માઇક ઘણો ઉપયોગ કરું છું. અને ચોથી વસ્તુ છે આપણી પાસે આપણો આ કેમેરો, જેનો આપણે ભાઈઓ ઉપયોગ કરીએ છીએ ઇન્ડોરમાં અને આઉટડોરમાં ક્યારેક ક્યારેક ભાઈ સારા એવા શોટ લેવા ત્યારે કરી લઈએ છીએ. અને ભાઈ આપણી પાસે આ જે કેમેરો છે તે છે ભાઈઓ નિકોનનો D5600. અને ભાઈ આનાથી વ્લોગિંગ કરવી થોડીક ડિફિકલ્ટ છે, કેમ કે આમાં વજન એટલું છે કે ભાઈ આપણો હાથ દુખી જાય અને સાથે ટ્રાયપોડ લગાડીએ તો વજન ઘણું વધી જાય છે. અને બીજું આ માઇક લગાડીએ તો સમજી ગયા હશે ભાઈ લગભગ 2 કિલો જેટલું વજન થઈ જાય. અને 2 કિલો જેટલું વજન આપણે હાથમાં ઉપાડી રાખીએ તો સમજી લો કે ભાઈ હાથ ઓટોમેટિક નીચે આવતો રહે. અને અત્યારે આપણે હેબિટ નથી, પણ આપણે હેબિટ પાડી છીએ કે આપણે કેમેરાથી વ્લોગિંગ કરીએ, કેમ કે ભાઈ કેમેરાની ક્વોલિટી એકદમ ચકાસ હોય છે. અને પછી ભાઈ બીજી વસ્તુ બતાવું તો આ ટ્રાયપોડ પહેલાં આપણે આ ટ્રાયપોડ વાપરતા હતા વ્લોગિંગ માટે, પણ આમાં ભાઈઓ જે મોબાઈલ હોલ્ડર છે અલગ આવે અને ફિટિંગ કરવી પડે. ક્વોલિટી એવી નથી, આની ક્વોલિટી એકદમ મસ્ત છે ભાઈઓ. આનો વેટ આરામથી ઉપાડી લે, આ વેટ ના ઉપાડી શકે. આ જો આમાં લગાડ્યો કેમેરો ભાઈ આ જોઈન્ટ છે ને ત્યાંથી નીકળી જાય એટલે કેમેરો સીધો નીચો. અને એક જ વસ્તુ છે મોટો વ્લોગિંગ કરી વસ્તુ બતાવું તમને, તો આપણી પાસે આજે હેલ્મેટ છે. લગભગ 2020માં આપણે લીધું હતું. આપણી પાસે એક બાઇક હતી, કઈ હોન્ડાની સાઇન, ત્યારે એના માટે વ્લોગિંગ કરવા માટે લીધું હતું. પણ આપણે વ્લોગિંગ એનાથી કરી નહીં, કેમ કે ભાઈ આપણે હેલ્મેટ પહેરવાની હેબિટ નથી ત્યારે, એટલે તો આપણે વ્લોગિંગ કરી નહીં. પણ પછી આપણે આ બાઇક લીધું, આનાથી આપણે વ્લોગિંગ કરીએ છીએ. પણ આપણે હમણાં વ્લોગ જે બનાવ્યો તે આમાં ઉપયોગ આપણે આનો કર્યો. આ જે છે તમને બતાવું, આ છે આપણી પાસે ભાઈ ચેસ્ટ માઉન્ટ, જે 7 માં આપણે લગાડી દઈએ આગળ પહેરવાનું હોય પૂરું. અને પછી આમાં આપણો મોબાઈલ લાગી જાય, આ જે છે ને અહીંયા કરીને આ મોબાઈલ આમ લગાડી દેવાનો. ને આ જ વસ્તુ ભાઈઓ આપણા આમાં લાગી જાય છે હેલ્મેટમાં, જેનાથી ભાઈઓ આપણે મોબાઈલથી વ્લોગિંગ કરી શકીએ. પણ વધુ પડતી વ્લોગિંગ આપણે ઘરમાં જ્યારે હોય ત્યારે ખાલી મોબાઈલ ફોનથી જ કરીએ છીએ, આ એકે વસ્તુને આપણે અટતા નથી. તો ભાઈ આપણે લઈ લીધી છે આપણી બાઇકની ચાવી. અને આપણી પાસે જે બાઇક છે એ લોગો જોઈને તમે સમજી જશો ભાઈ કઈ બાઇક છે. જે નવા આવ્યા હશે તેમને ખબર નહીં હોય, પણ જે જૂના સબસ્ક્રાઈબર છે આપણા તેમને ખબર હશે. તો આપણે બીજા રૂમમાં જતા હતા જ્યાં આપણી બાઇક પડી છે. તો ભાઈ જે નવા સબસ્ક્રાઈબર આવ્યા છે તેમને આપણી બાઇકનો અવાજ સંભળાવીએ ચાલો. તો ભાઈ આ રહી આપણી બાઇક અને આ છે આપણી પાસે યજદી રોડસ્ટર. અને આ છે ભાઈઓ નવું મોડલ, તમારામાંથી ઘણા લોકોને ખબર જ હશે. તો આ બાઇકનો તમને અવાજ સંભળાવો કેવો અવાજ છે. ચાલો પહેલાં ચાવી લગાડી દઈએ. ચાવી સાઈડમાં લાગ્યાની લાગી ગઈ. ચાવી ગિયરમાં હોય તો સારું હવે, ના ગિયરમાં નથી, ચાલો ચાલુ થઈ જશે. હવે ના ગિયરમાં કાઢવું પડે ત્યારે ચાલુ થાય. અને થોડું ગારાવાનું ભર્યું છે, કેમ કે હમણાં લઈને ગયા હતા ને આપણે મોટો વ્લોગિંગ કરવા એટલા માટે. તો સાયલેન્સર પાસે ભાઈ રાખી દઈએ અને કેમેરાને. ચાલો હવે અવાજ સંભળાવો તમારે ચાલુ કરીએ.
તો અત્યારે ભાઈ હું સેટઅપ કરતો હતો, કેમ કે હજી મારે એક ટેક ચેનલ માટે વિડીયો બનાવવાનો બાકી છે, તો ફટાફટ એમ બનાવી રાખું. અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાંજના 6, તો 7-8 વાગે તો આપણે વિડીયો એડિટ કરવાનો છે, વ્લોગ તો કરી નાખશી, પણ અત્યારે જે મેઇન ચેનલનું કામ છે તે કરી નાખી ફટાફટ. A few minutes later. કબૂતર ને બગલા ને ચકલા જોઈને રાજી થાય હરી. હાઈ ચે રહી જાય રહી જાય ક્યાં હવે ભાગી ગયું ક્યાં કરે છે જીવ ગોત ગામડા આવશે એકાદ. તો ભાઈ અત્યારે આપણે પીસી ચાલુ કરી નાખ્યો છે, કેમ કે સાંજના 8 વાગી ગયા છે અને હું ભૂલી ગયો હતો કે આપણે ભાઈ વ્લોગ એડિટ કરીને 10 વાગે અપલોડ કરવાનો છે. તો ફટાફટ આપણે આવી ગયા છીએ ભાઈ વિડીયો એડિટ કરવા માટે, એટલે વ્લોગ એડિટ કરવા માટે એડિટ કરીને ફટાફટ અપલોડ કરી નાખીએ. જુઓ તમે કેટલા વાગ્યા, 8:07 થઈ ગઈ છે, મતલબ કે આપણે 2 કલાકમાં વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો છે. તો ફટાફટ કરી નાખીએ આપણે.